નડિયાદની બિલોદરા જેલ એટલે એક વિવાદનો અખાડો કહેવાય. તમે છેલ્લા વર્ષોનો રેકોર્ડ કાઢશો તો નડિયાદની બિલોદરા જેલની અંદરથી એવી ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ અંદર ચાલતી હોય છે. જ્યારે પણ અહીંથી જિલ્લામાંથી કોઈ જાતની રેડ પડે, ગાંધીનગરથી કોઈ પણ જાતની રેડ કરવામાં આવે, ત્યારે તમે બિલોદરા જેલમાંથી દારૂની મહેફિલ મારતા કિસ્સા બહાર આવ્યા છે, મોબાઈલો પકડાતા દેખાયેલા છે, કે એવી ઘણી બધી વસ્તુઓ અંદરથી પકડેલી છે કે જે બધી બાબતો ચર્ચા પ્રશ્નો ઉદભાવ એવી છે. ખબર નથી પડતી કે આ બિલોદરા જેલ છે કે પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાવેલા ગુનેગારો માટે હરવા ફરવાનું સ્થળ છે. આખા ગુજરાતની અંદર તમે સર્વે કરો ને તો આખા ગુજરાતની અંદર બધા લોકો જે ગુનેગારો હોય છે અને જેઓને કંઈ સજા થતી હોય નાના મોટા કેસની અંદર, તો એ બધા લોકો નડિયાદની બિલોદરા જેલમાં આવવાનું જ પસંદ કરે છે. ખબર નહીં એનું કારણ શું છે. જેલ તો બધા સરખી જ હોય, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે આ બાબતની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે બિલોદરા જેલની અંદર તમે અંદર હોવ અને સજા કાપતા હો તો તમે તમારી જોડે પૈસા હોય તો તમને ત્યાં અંદર દરેક પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવે છે. જેલની અંદર દારૂની મહેફિલો બી થાય છે, જેલની અંદર તમારે દરેક પ્રકારની સુખ સુવિધા પૂરી પાડવામાં આવે છે, તમને મોબાઈલ બી પ્રોવાઈડ કરવામાં આવે છે, અલગ તમારે સુવાની વ્યવસ્થા કરી સુવાની વ્યવસ્થા બી થઈ શકે છે, બસ તમારી જોડે પૈસા હોવા જોઈએ. એમ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા ગુનેગારો માટેનું સ્વર્ગ આ બિલોદરાની જેલ છે તેવું જાણવા મળેલું છે, અને તેવું ત્યાંથી નીકળેલા કેદીઓને મળે સાંભળવા બી મળેલું છે. આવો જ એક કિસ્સો ગઈકાલે સંજય ઉર્ફે વિઠ્ઠલભાઈ પરમારે આથી આત્મહત્યા કરી. કપડવંજ ખાતે એક મર્ડર કેસમાં 8 આરોપીઓ નડિયાદ બિલોદરા જેલીને સજા કાપતા હતા, જેમાંથી સંજય પરમાર નામના એક આરોપીએ ગત રાત્રે 2 વાગે ચાદરનો છેડો પાડી તેને દોરડાજીઓ બને ગળે ફાંસો ખાધો. આ આખી ઘટના બની ત્યાં સુધી જેલ પ્રશાસન શું કરતું હતું? જ્યારે કોઈક આરોપી આ રીતનું આ રીતની આખી વ્યવસ્થા ઊભી કરી પોતાનું જીવન ટૂંકી ઊભી કરવાની કરીને વ્યવસ્થા ઊભી કરી દોડે લટકીને મરી જાય ત્યાં સુધી પ્રશાસન શું કરે? બિલોદરા જેલની અંદર 24 કલાક પોલીસોનો પહેરો હોય છે, તો આવી રીતે એને આવી રીતે પોતાની જાતને જીવન ટૂંકામાં અંજામ કરવા માટેનો સમય એને ક્યાંથી મળે? એટલે પોલીસ પ્રશાસન શું કરે છે? અને અત્યારે એમનું સ્ટેટમેન્ટ આવે છે કે કેદી માનસિક રોગથી પીડાઈ રહેલો. તમે માનસિક રોગથી પીડાઈ રહ્યો છો તો તમે માનસિક રોગથી પીડાઈ રહ્યો એનું સ્ટેટમેન્ટ કે એનું સર્ટિફિકેટ રજૂ કરો. માનસિક રોગથી પીડાઈ રહ્યો છો તો એને મેન્ટલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે કેમ નથી મોકલતા? માનસિક રોગથી તમે કહો છો કે પીડાઈ રહ્યો છે તો મારે મેન્ટલ હોસ્પિટલમાં મૂકવો જોઈએ, ત્યાં એને પૂરી સારવાર થાય, એને નોર્મલ થાય, પછી પાછો એને જેલમાં લાવવા જોઈએ. આ બધી વ્યવસ્થાઓ છે આપણી પાસે. માત્ર ને માત્ર તમારી નિષ્કાળજીને લીધે, ફરજ પરની નિષ્કાળજીને લીધે પેલા એ પોતાનું જીવન ટૂંકાવી દીધું, તમે રોકી ના શક્યા. એક જણનો એક જણે પોતાનું જીવન ટૂંકાવી દીધું, આત્મહત્યા કરીને પોતે મરી ગયો. તમારી પાસે કોઈ એક્સક્યુઝ નથી. તમે કીધું ભાઈ માનસિક રોગથી પીડા, વાત પતી ગઈ. તમે જુઓ જીવન કેટલું સસ્તું થઈ ગયું છે, કેટલું સસ્તું. એક વ્યક્તિનું મરી જવું એક સામાન્ય બાબત થઈ ગયેલી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ બાબતની અંદર ગંભીરતા લેવી જોઈએ, અને હું જવાબદારી પૂર્વક કહું છું કે તમે નડિયાદની બિલોદરા જેલનો ટ્રેક રેકોર્ડ કરાવો, છેલ્લા 2 વર્ષનો ટ્રેક રેકોર્ડ કરાવો, તમને જાણવા મળશે કે એની અંદરથી કેટલી બધી અસામાજિક પ્રવૃત્તિઓ બાબતની અંદર ત્યાં રેડ પડેલી છે અને બધી વસ્તુઓ પકડેલી છે. આ બિલોદરા જેલ નથી, માથાભારે તત્વોનું જે જેલની અંદર સજા કાપી રહ્યા છે એ માટેનું હવા ખાવાનું સ્થળ છે એવું માની શકાય એવું લોકોનું કહેવું છે. તો જેલ એ જેલ છે, ત્યાં નાગરિકોને ત્યાં ગુનેગારોને સુધારવા માટેની એક સજા ભાગરૂપે જેલો તૈયાર કરેલી છે, નહીં કે ત્યાં આગળ જઈને ફરી તેમને નુકસાન મળે, બહાર આવીને ફરી ગુનો કરીને ફરી અંદર જવા માટે. કેમ કે બિલોદરા જેલની અંદર તો બધી સબસો સુવિધા છે, જેલ કાપી સરળ છે. આવી માનસિકતા અટકવી જોઈએ, અને જો આ ચાલતું હોય તો આની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જેલ ઇન્ચાર્જ જેલ અધિક્ષક બી કે હાડા રાતના અમને 2 વાગે અમને જાણ કરી ગયા અમલદારે, અને અમે ડ્યુટી જેલર સાથે રહીને રાતે અંદર જઈને ચેક કરતા બેરેક નંબર 9 સંડાસના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને લટકેલો જોયેલો બહારના ભાગથી. કોણ છે આરોપી? એને અંડરટાર કેદી છે સંજયભાઈ ઉર્ફે કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર. કયા ગુનામાં આવેલા?
ઈપીકો કલમ 302, 143, 147, 148, 149, 337, 323, 504 અને 502 મુજબ કપડબંધ ગુના રજિસ્ટર 58/2020 રૂરલ પોલીસ સ્ટેશન. અત્યારે તમારા દ્વારા કઈ કાર્યવાહી ચાલે? અમારા દ્વારા તમામ એજન્સીઓને અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં, પછી પ્રાંત અધિકારી સાહેબને, પછી કલેક્ટર અમારે ડીજી સાહેબને બધાને જાણ કરી દીધી છે. આ બાબત અગાઉ આ રીતે કોઈ એને બબલું ભર્યું હતું આત્મહત્યા કરવાનું? ના, અત્યારે તો મારા ટાઈમમાં કોઈ થયું નહીં. હા, એને સારવાર માટે વચ્ચે નામદાર કોર્ટના હુકમથી કારેલી બાગ માટે મોકલ્યો હતો અને સારવારમાં ફિટ થયા પછી અને પરત એ મોકલેલો હતો કારેલી બાગમાંથી. કેવા પ્રકારની સાહેબ સારવાર? માનસિક ટ્રીટમેન્ટ ચાલતી હતી.